પ્રજ્ઞાપુરાણમાં નારી મહાત્મ્ય ચાલી રહ્યું છે ત્યારે આવો, સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્રનું ગાન કરી નારી મહાત્મ્ય તરફ આગળ વધીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ અખંડ મંડળાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયે. શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય, શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસ્યામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગુરુસત્તાયે નમઃ, ગાયત્રી દૈવ્યે નમઃ, કુલદેવી માતાએ નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, પૂજયામિ, ધ્યાયામિ, તતો નમસ્કારમ કરોમિ. ગંધાક્ષતમ પુષ્પાણિ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. નારી મહાત્મ્યમાં આગળ બતાવ્યું છે, ઋષિઓ થયા, મુનિઓ થયા કે થયા ભગવાનના અવતારો, એ બધાને જન્મ આપનારી નારી હતી મહાન માતાઓ. માં ન હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરા રે, એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે, નારી મહાન ને નારાયણી રે. નારીની સહજ દુર્બળતાના કારણે એની ઉપર ક્યાંક ક્યાંય કોઈ અત્યાચાર ન થઈ જાય એ માટે આખા સમાજે જાગૃત થવું જરૂરી છે. અનિતિ આચરનારા દંડમાંથી બચી ન જાય એવી વ્યવસ્થા વિદ્વાનો તથા બુદ્ધિમાનોએ કરવી જોઈએ. વ્યવસ્થા સંબંધી સામાજિક જવાબદારી એમણે પોતે જ સ્વીકારવી જોઈએ. નારી મનસ્વી પણ છે, તેજસ્વી પણ છે, પરંતુ એની વિશેષતાઓ દબાયેલી રહે છે. શરીર બળને લીધે પુરુષ જાતિનું એના ઉપર આધિપત્ય રહ્યું છે. એને અન્ય વૈભવ સંપત્તિની જેમ એક આભૂષણ માનીને અધિકાર બતાવવાની વિડંબના જ માત્ર થતી રહી છે. સમાજના દરેક સભ્યે જાગૃત તથા વિવેકશીલ બનીને અનિતિનો સામનો કરવા માટે સાહસ કરવું જોઈએ. જો ક્યાંય એવો અત્યાચાર થતો હોય કે દેખાતો હોય તો એનો બળપૂર્વક વિરોધ કરીને સમાજની વ્યવસ્થા જાળવવાનું કામ મૂળધન્ય નાગરિકોનું જ છે. પણ અંધકાર યુગમાં ક્યાંથી પાક્યા સ્વાર્થી પંડિત નારીના ગૌરવને હણી નીચ અને ગુલામ કીધી અંકિત નારીના ગૌરવના શ્લોકો શાસ્ત્રોમાંથી દીધા હટાવી તેના પર ખોટા પ્રતિબંધના શ્લોકો દીધા ઘુસાડી. આ અનિતિનો સામનો કરવા માટે સાહસ ભેગું કરવું જોઈએ. જો ક્યાંય એવો અત્યાચાર થતો હોય, નારીને લાંછનરૂપ ગણવામાં આવતી હોય, તો એનો બળપૂર્વક વિરોધ કરીને સમાજની વ્યવસ્થા જાળવવાનું કામ મૂર્ધન્ય નાગરિકોનું જ છે. એમાં પુરુષોની તો મહત્વની ભૂમિકા જ છે, પરંતુ જાગૃત નારીઓએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. જો કોઈ અનિતિ કરે, કોઈને કોઈ સ્વરૂપે અવશ્ય દંડ થવો જ જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ તેઓની સામે આવું દુસાહસ ન કરે. નારી અબળા નથી, નારી સબળા છે, વીરાંગના છે, પુરંદરી અને શક્તિ છે. સૃષ્ટિની શરૂઆતથી જ માતાઓ અગ્રસ્થાને હતી. ઉમા, મહેશ્વર, રાધા, કૃષ્ણને સીતારામની જુઓ જોડી, સપ્તર્ષિઓને ઋષિ મુનિઓ ઘણા હતા. ગૃહસ્થાશ્રમી ગૃહકુળની વ્યવસ્થા સંભાળવી માતાની હતી જવાબદારી. અનસૂયા, અરુંધતી જેવી અનેક હતી ઋષિ માતાઓ. દત્ત ભગવાનની જન્મકથા આપે છે આ શક્તિનો પરચો. આજે પણ નારીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનો છે વારો. તે સિવાય ઉગરવાનો કોઈ નથી દેખાતો જગમાં આરો. તે સિવાય ઉગરવાનો કોઈ નથી દેખાતો જગમાં આરો. પ્રાચીન કાળમાં ઋષિઓને અબળા નહીં પણ શક્તિ સ્વરૂપા માતા માનવામાં આવતી હતી.
એ વખતે પુત્રને વીર અને નારીને વીરા કહેવામાં આવતા હતા. એમના શિક્ષણ અને દીક્ષાની વ્યવસ્થા એવી સુંદર રીતે કરવામાં આવતી હતી કે તેઓ પોતાનું નામ સાર્થક કરી શકે. એમાં રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, દુર્ગાવતી જેવી સુરવીર નારીઓ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સંસ્કૃતમાં સ્ત્રીઓ માટે એક શબ્દ પુરંધરી પણ છે, જેનો અર્થ છે પુર યા નગરને ધારણ કરનારી, એનું રક્ષણ કરનારી સ્ત્રી. પ્રાચીન કાળમાં રાષ્ટ્રને બહારના દુશ્મનોથી સુરક્ષિત રાખવાની જવાબદારી પુરુષો સંભાળતા હતા તથા યુદ્ધના સમયે આંતરિક શત્રુઓ સાથે સ્ત્રીઓ જ કામ પાર પાડતી હતી. એ જમાનામાં નગરની સુવ્યવસ્થા, અપરાધો રોકવા તથા ઘૂસણખોરીની ધરપકડ કરવાનું કામ સ્ત્રીઓના માથે રહેતું હતું અને એથી જ એમને પુરંધરી કહેવામાં આવતી હતી. કાલી, ભવાની, અંબિકા વગેરે દેવીઓ એમની સુરવીરતાના લીધે જ પૂજાય છે. વીરતા અને શૌર્ય પ્રદર્શિત કરતા પ્રસંગોથી ભરપૂર પ્રાચીન ઇતિહાસમાં નારીને અબડા કહેવી અને એની સહજ દુર્બળતાનો ખોટો લાભ ઉઠાવવો, તેનો અર્થ તથ્યોની ઉપેક્ષા કરવી એવો થાય છે. અનેક સંતોએ શક્તિ વહાવી છે નારી પ્રતિષ્ઠાને કાજે. 21મી સદી નારી સદીનું સૂત્ર આજે ઘેર ઘર ગાજે. નારીના ઉપ્રેમ, ઉદારતા, સહનશીલતાને ભરપેટ તમે બિરદાવો. એના તપ, ત્યાગ, સમર્પણના અશ્રુ ગીતો ખૂબ વહાવો, અશ્રુ ગીતો ખૂબ વહાવો. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ માત્ર આત્મરક્ષણ કરવામાં જ સમર્થ હતી એવું નથી, પરંતુ રાષ્ટ્રની રક્ષા કરવામાં પણ પુરુષોની સાથે સાથે ખભે ખભો મિલાવીને અને કેટલીક વાર તો એનાથી એક ડગલું આગળ વધીને પણ પોતાનું શૌર્ય પ્રદર્શિત કરતી હતી. અબડા શબ્દનો અર્થ શારીરિક રીતે બળ વગરની એવો માનવામાં આવે છે. એની એવી દશા તો ત્યારે થઈ કે જ્યારે બધી બાજુથી નારીને પ્રતિબંધિત અને લાંછિત કરવામાં આવી, નહીં તો જે વખતે એને સમાજમાં પુરુષો સમાન સ્થાન આપવામાં આવતું હતું અને એવા જ અધિકારો પણ મળતા હતા, ત્યારે કુદરતે આપેલી કમનીયતા તથા કોમળતા ઉપરાંત શૌર્ય અને વીરતાના ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષો કરતાં કદી પાછળ રહી નથી. નર અને નારી કોઈ હરીફ નથી, અવળી વાત ન કરો. નર અને નારી કોઈ હરીફ નથી, અવળી ન કરો વાત. તે બંને એકબીજાના પૂરક છે. ભરપૂર ઉઠાવો લાભ. સંતાનો સંસ્કારીને મહાન બનશે, આનંદના ગીતો ગવાશે, સતયુગ વગર માગી આવશે જો આપણી નારીને ન્યાય મળશે, જો આપણી નારીને ન્યાય મળશે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે મહાદેવજીના પુત્ર ગણપતિએ સ્ત્રીઓનું લશ્કર બનાવ્યું હતું અને એમની પાસે રાષ્ટ્રના રક્ષણનું કામ પણ કરાવ્યું હતું. અનેક વાર સ્ત્રીઓએ જાતે જ પોતાનું સૈન્ય બનાવ્યું હતું અને રાષ્ટ્રના રક્ષણ કરવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. વૈદિક સાહિત્યમાં રાજકુમારી વિશાલાની કથા મળે છે. સમ્રાટનું નામ ખેલ હતું. જ્યારે ખેલના સામ્રાજ્ય પર દુશ્મન રાજાએ પોતાનું આખું લશ્કર ઉતારીને હુમલો કર્યો ત્યારે એમના લશ્કરે વીરતાપૂર્વક એ દુશ્મનોનો સામનો કર્યો છે, પરંતુ દુશ્મનનું સૈન્ય પણ શક્તિશાળી હતું અને સમ્રાટ ખેલનું લશ્કર પાછળ હટવા લાગ્યું. આથી સમ્રાટ ચિંતામાં પડી ગયા. ખેલનો સેનાપતિ યુદ્ધમાં મરી ગયો હતો અને સેના નેતૃત્વ વગરની બની ગઈ હતી. એ વખતે વિશાલાએ સૈન્યનું નેતૃત્વ સંભાળ્યું અને એવી વ્યૂહરચના ઘડી કે આક્રમણખોરોએ આખરે ભાગી જવું પડ્યું છે. એ જમાનામાં સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાં જ ગોંધી રાખવામાં આવતી હતી. તેઓ બાળકો પેદા કરતી, અવારનવાર મરખ માર ખાતી અને એમને પતિ પાછળ સતી થવા માટે મજબૂર કરવામાં આવતી. આવા દિવસોમાં, આવા વિષમ સમયમાં પણ ભારતની 5 પ્રખ્યાત નારીઓએ બંધનોમાંથી બહાર નીકળીને પુરુષની જેમ જ સ્ત્રી સંતની ભૂમિકા નિભાવી હતી. આ તેજસ્વી સ્ત્રીઓના નામ છે અવૈયાર, કોરક્કાલ, તિલક વતિયાર, મંગૈયર કરશી અને અંડાલ. એમને મહિલા પંચરત્ન કહેવામાં આવતી હતી. એમની યશગાથામાં ઘણું બધું લખાયું છે અને કહેવાયું છે. મધ્ય યુગના સામંત કાળમાં વિધવાઓની સંપત્તિ પડાવી લેવા માટે અને એમનું ભરણ પોષણ ન કરવું પડે એ માટે કુટુંબીઓએ એમને સતી થવા માટે તૈયાર કરતા હતા.
જો કોઈ સ્ત્રી સતી ન થાય તો એને મેણા ટોણા મારતા અને ત્રાસ આપતા હતા. સામંતો લડાઈમાં મૃત્યુ પામે ત્યારે એમની પત્નીનો જ રાજ્ય ઉપર પ્રભાવ રહેતો હતો, એટલે એને દૂર કરવા માટે શત્રુ હોય કે મિત્ર બધા જ પોતાના સ્વાર્થ સાધવા માટે એને સતી થવા માટે ફોસલાવતા. દેખાદેખીથી કેટલીક ભાવુક સ્ત્રીઓ શોકના આવેશમાં પણ સતી થઈ જતી હતી. આનાથી ઉલટું ઘણી સાહસિક સ્ત્રીઓ એવી હતી કે આ જ રીતે જે રીતે આત્મહત્યા કરવાના બદલે શત્રુઓ સાથે લડવામાં પોતાનું ગૌરવ માનતી હતી. આવી ગૌરવશાળી વીર બાલિકાઓમાં મહારાણી લક્ષ્મીબાઈ, કર્માદેવી, રાણી દુર્ગાબાઈ, અચ્છન કુમારી, વીરમતી, જવાહરબાઈ, જયવતી, કમલાવતી, કર્ણાવતી, તારાબાઈ, જાસમા, રાણી સાહેબ કુમારી, રાણી રાજબાઈ વગેરેના નામો મુખ્ય છે. જો કે એ વખતે સ્ત્રીઓને યુદ્ધની તાલીમ આપવાની કોઈ વ્યવસ્થા નહોતી, છતાં પણ તેઓ પોતાની આંતરિક પ્રખરતાના કારણે શત્રુઓને દાંત ખાટા કરી નાખવામાં તથા રણચંડી જેવું પરાક્રમ બતાવવામાં સદાય સફળ રહી હતી. આખી દુનિયામાં આ વીર સ્ત્રીઓના પરાક્રમની એકી અવાજે પ્રશંસા કરવામાં આવી હતી. આવો વધુ નારી મહાત્મ્ય ઉપર આવતીકાલે જશું. આજે અહીંયા પૂર્ણતા તરફ જઈએ. ઓમ શાંતિ.